રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે. વહેલી સવારની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં લઘુત્તમ 18 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. વડોદરાની વાત કરીએ, વડોદરામાં લઘુત્તમ 21.6 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત ડાયમંડ સિટી સુરતમાં 25 ડિગ્રી લઘુત્તમ તાપમાન સામે આવી રહ્યું છે. આ સાથે જ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં લઘુત્તમ 20.4 ડિગ્રી તાપમાન સામે આવી રહ્યું છે. સમગ્ર રાજ્યની વાત કરી રહ્યા છે, તેમાં નલિયાની વાત કરીએ તો 11.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર સાબિત થયું છે. બિનલ, વાત કરવામાં આવે તો જે પ્રકારે અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણ જોવા મળ્યું હતું અને ઠંડી ધીમે ધીમે ઘટી હતી, ત્યારે આજે વહેલી સવારથી જ ફરીવાર ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદના બાગ બગીચાઓમાં મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો આવી રહ્યા છે. અમદાવાદના અત્યારે ઇસ્કોન બ્રિજ પાસે આવેલા આ ગાર્ડનના દ્રશ્યો છે કે જ્યાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં યુવાનો દોડવા માટે, રનિંગ કરવા માટે, વોક કરવા માટે અને કસરત કરવા માટે આવે છે. મહત્વની વાત છે કે શિયાળાનો જે પર્વ હોય છે, ખાસ કરીને જે 4 મહિના શિયાળાના હોય છે તે સૌથી મહત્વના હોય છે સ્વાસ્થ્યના બાબતને લઈને, કારણ કે ખાવા પીવાની બાબતની હોય તો પછી જે શિયાળાની સિઝનમાં લોકો જે ખોરાક લેતા હોય છે તેનાથી તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું થતું હોય છે, કસરત કરતા હોય છે તેના કારણે તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે. અત્યારે એક તરફ વાત કરીએ તો પોલીસ ખાતાની પરીક્ષાઓ આગામી દિવસોમાં આવી રહી છે. LRD અને PSI સહિતની જે પરીક્ષાઓ છે તેની તૈયારીઓ અત્યારે અનેક ઉમેદવારો કરતા હોય ત્યારે આ ગાર્ડનમાં પણ મોટી સંખ્યામાં લોકો અહીંયા દોડ માટે આવતા જોવા મળી રહ્યા છે. અમુક લોકો કસરત કરી રહ્યા છે, ખાસ કરીને જે 5 કિલોમીટર જે દોડવાની છે તેને લઈને અત્યારે ખૂબ જ મહેનત યુવાનો કરતા હોય છે. ત્યારે ઠંડીની સિઝનમાં દોડવામાં પણ લોકો મોટી સંખ્યામાં અલગ અલગ બગીચાઓમાં, અલગ અલગ જગ્યાઓમાં અને ગ્રાઉન્ડમાં જતા હોય છે. ત્યારે આ જે દ્રશ્યો જે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં યુવાનો અત્યારે બગીચાની અંદર વોક કરી રહ્યા છે, રન કરી રહ્યા છે, જેથી કરીને તેઓ પોતાની પરીક્ષાઓ પાસ કરી શકે. અને અનેક વ્યક્તિઓ એવા છે કે જેઓને ખાસ કરીને કોઈ પરીક્ષા નથી, પરંતુ શિયાળાની ઋતુ છે અને શિયાળાની ઋતુમાં ચાલવાથી દોડવાથી શરીર ખૂબ જ સારું રહે છે, સ્વાસ્થ્ય સારું રહે છે, તેને લઈને અત્યારે વોક કરી રહ્યા છે. એટલે કે ખાસ કરીને જે ઠંડીની જે ઋતુ છે તે ઋતુનો પૂરેપૂરો લાભ અમદાવાદના યુવાનો લેતા જોવા મળી રહ્યા છે.